અને એક બાજુ કર્ણાટકની જે ચૂંટણી છે એના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, આવતીકાલે મતદાન પણ થવાનું છે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આવનારી ચૂંટણી ઉપર ફોકસમાં લાગી ગયા છે. કારણ કે ડિસેમ્બરની અંદર જ સમજી લો કે રાજસ્થાનની અંદર ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી માટે રાજસ્થાન પર કબજો જમાવી રાખવા માટે કોંગ્રેસ અત્યારે પ્રયત્ન કરી રહી છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી તખ્તાપલટ માટે અત્યારથી જ લાગી ચૂકી છે. કેવું રાજકારણ ગરમાયું છે રાજસ્થાનમાં અને ગુજરાતને અડીને જ આવેલા માઉન્ટ આબુની અંદર કેમ એપિસેન્ટર બન્યું છે આ રાજકારણનું, કશ્યપ પાસેથી જાણીએ. માઉન્ટ આબુમાં સર્વોદય સિંગમ શિબિરનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છે તે આજે ત્યાં પહોંચ્યા છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થોડા સમય અગાઉ જ્યારે રાહુલ ગાંધીએ યાત્રા કાઢી હતી ત્યારે તે રાજસ્થાન ગયા હતા અને એ યાત્રા બાદ પ્રથમ વખત તે રાજસ્થાન મુલાકાતે જઈ રહ્યા છે. તો બીજી તરફ આવતીકાલે પીએમ મોદી છે તે પણ આ શિબિરમાં છે, તે હાજરી આપવાના છે અને અહીંયાથી જ બંને પક્ષો છે તે ચૂંટણીના જાણે કે શ્રી ગણેશ કરવા માગતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે. અને એક તરફ જોઈએ તો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જે છે તે ચરમસીમાએ છે. બીજી તરફ અશોક ગેહલોત છે તેના દ્વારા એક કાંકરે અનેક પક્ષી મારવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો અને વસુંધરા રાજે પર આરોપ લગાવ્યા છે જેથી રાજકીય દુશ્મનાવટ તેની જે છે વસુંધરા રાજે તે કાઢવામાં આવી હતી અને તેને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને ભાજપમાં પણ આંતરિક વિખવાદ છે તેનો ચરું ઉકળે તેના પ્રયત્નો જે છે તે અશોક ગેહલોત દ્વારા કરવામાં આવ્યા હતા. આ તમામ રાજકીય પરિસ્થિતિ વચ્ચે બંને પાર્ટીના જે વડાઓ છે નેતાઓ છે તે આબુમાં હાજર છે અને આવતીકાલે અન્ય એક નેતા છે તે હાજરી આપશે અને અહીંયાથી જ રાજસ્થાનમાં કોંગ્રેસ જે છે તે પોતાની સત્તા ટકાવી રાખવા માટે તો ભાજપ છે તે ગુમાવેલી સત્તા મેળવવા માટે થઈ અને પ્રયત્ન શરૂ કરશે. બિલકુલ, એટલે હવે રાજસ્થાનના રણનું અત્યારથી શરૂઆત થઈ ચૂકી છે. રાજસ્થાનના રણ માટેનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને હવે હાઈ વોલ્ટેજ પ્રચાર અહીંયા પણ જોવા મળશે એ પણ નક્કી જ છે. કારણ કે આની પહેલાં જ્યારે એક કાર્યક્રમની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા હતા અને અશોક ગેહલોત પણ આવ્યા હતા ત્યારે એમની ઉપર એમણે વ્યંગ કર્યો હતો કે ચારેય બાજુથી ઘેરાયેલા છે અશોક ગેહલોત, પણ તેમ છતાં આવ્યા આ કાર્યક્રમની અંદર, આ સમારંભની અંદર, એના માટે એમનો આભાર. અને સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ છીએ સચિન પાયલટ અને ગેહલોત વચ્ચેના ગજાગ્રહની, પણ એની વાત